નમસ્તે બાળકો, શ્રેયન સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત અલંકાર સ્વાધિપોથીમાંથી પ્રકરણ 4નો અભ્યાસ કરીશું. પ્રકરણ 4નું નામ છે 10-10ની ગણતરી. વિડીયો શરૂ કરતાં પહેલાં જો આપે આની પહેલાંનો ભાગ એટલે કે ભાગ 1નો વિડીયો ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેના પર ક્લિક કરીને આપ પહેલા ભાગનો વિડીયો જોઈ શકો છો. યોગ્ય જોડકા જોડો. અ અને બ, 10નું એક જૂથ એટલે આપણને અહીં બમાં આપેલું હોય એમાં જે સાચું હોય એની આર આપણે એને જોડીશું. તો 10નું એક જૂથ એટલે કેટલા થાય? 10 થાય. 10 એમાં કેટલી વાર આવે? એક વાર આવે. 10ના બે જૂથ તો એમાં 10 કેટલી વાર આવે? બે વાર આવે. આ 10ના બે જૂથ એટલે 10 અને 10 એટલે કેટલા આવશે? 20. ત્યારબાદ 10ના 5 જૂથ એટલે એમાં 10 કેટલી વાર આવે? 5 વાર આવે. એટલે 10ના 5 જૂથ એટલે કેટલા થશે? 50. ત્યાર પછી 10ના 10 જૂથ એટલે કેટલા થશે? 1 અને 2 ના 100. અને 10ના 8 જૂથ એટલે કેટલા થશે? 80. ત્યાર પછી છે 90. તો 90 આમાંથી કેટલા થાય? તો 10ના 9 જૂથ એટલે 90 થાય. ત્યાર પછી 30. તો 10ના 3 જૂથ એટલે 30 થાય. 70 એટલે 10ના 7 જૂથ. ત્યાર પછી 40 એટલે 10ના કેટલા જૂથ? 4 જૂથ. ત્યાર પછી છે 60 એટલે 10ના કેટલા જૂથ? 6 જૂથ. પેન્સિલ બોક્સ અને પેન્સિલની ગણતરી કરો અને જવાબ લખો. હવે અહીં આપણને પેન્સિલ બોક્સ આપેલા છે અને છૂટી પેન્સિલ આપેલી છે, એની ગણતરી કરીને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે 10 પેન્સિલવાળા કેટલા બોક્સ છે? તો આ દરેક બોક્સમાં 10 પેન્સિલ છે. તો 10 પેન્સિલવાળા 1, 2, 3, 4 અને 5 બોક્સ છે. તો અહીં આપણે લખીશું 5. છૂટી પેન્સિલ કેટલી છે? તો છૂટી પેન્સિલ અહીં કેટલી છે? 1, 2 અને 3 એટલે આપણે અહીં લખીશું 3. ત્યાર પછી કુલ કેટલી પેન્સિલો છે? તો હવે આમાં કેટલી છે? 10. દરેક બોક્સમાં 10-10 છે અને છૂટી કેટલી છે? 3 છે. એટલે 10માં 10 ઉમેરીએ એટલે 20. 20ને 10 30. 30ને 10 40. 40ને 10 50. 51, 52 અને 53 એટલે કુલ પેન્સિલો કેટલી છે? 5 તગડે 53. પછી નીચે જોઈએ 10 પેન્સિલવાળા કેટલા બોક્સ છે? તો 1, 2, 3 અને 4 એટલે આપણે અહીં લખીશું 4. ત્યાર પછી છૂટી પેન્સિલ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. ત્યાર પછી કુલ કેટલી પેન્સિલો છે? આમાં પણ આપણે ઉપરની જેમ કરશું. કુલ 4 10-10ની પેન્સિલવાળા બોક્સ છે અને 7 છૂટી પેન્સિલ છે. 10ને 10 20. 20ને 10 30. 30ને 10 40. પછી 40 પછી 41, 42, 43, 44, 45, 46 અને 47 એટલે કુલ પેન્સિલ કેટલી થશે? 44 ચોગડે 7 એટલે 47. ત્યાર પછી 10 પેન્સિલવાળા કેટલા બોક્સ છે? તો અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7 બોક્સ છે. તો અહીં આપણે લખીશું 7. ત્યાર પછી છૂટી પેન્સિલ કેટલી છે? તો અહીં 1 જ પેન્સિલ છૂટી છે. ત્યાર પછી કુલ કેટલી પેન્સિલો છે? તો કુલ આપણે ગણીએ તો 10 વત્તા 10 વત્તા 10. 10માં 10 ઉમેરીએ 20. 20માં 10 ઉમેરીએ એટલે 30. 30ને 10 40. 40માં 10 ઉમેરીએ એટલે 50. 50ને 10 60. 60ને 10 70. 70ને 70માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 71. એટલે કુલ પેન્સિલો કેટલી છે? 71. અને આ આપણે સરવાળો ઘડિયાળની રીતે પણ કરી શકીએ. આમાં છે 10 પેન્સિલવાળા બોક્સ છે, તો આપણે આની ગણતરી કરવી હોય તો આપણે 10 ગુણ્યા કેટલા બોક્સ છે? 5 છે. તો આપણે 10 પંચા કરીએ એટલે આપણને 50 જવાબ મળે.
ત્યારબાદ આમાં પણ એવી રીતે છે, આમાં ચાર બોક્સ છે તો આપણે 10 ચોક કરીએ તો આપણને 40 જવાબ મળી જાય. પછી એમાં તમારે કેટલા ઉમેરવાના રહે? 7 ઉમેરવાના રહે. ચાંદલા ગોઠવવાનો ક્રમ જાણો અને યોગ્ય જોડકા જોડો. હવે અહીં આપણને ઉદાહરણ આપેલું છે ચાંદલા ગોઠવવાનો ક્રમ, એટલે પહેલી લાઇનમાં કેટલા છે, બીજી લાઇનમાં કેટલા છે અને છેલ્લી લાઇનમાં કેટલા છે, એ પ્રમાણે આપણે અહીં લખવાનું છે. આ ઉદાહરણ છે એમાં 4 પહેલા આપેલા છે, પહેલી લાઇનમાં 4 ચાંદલા છે, બીજી લાઇનમાં પણ 4 ચાંદલા છે અને છેલ્લી લાઇનમાં 2 ચાંદલા છે. હવે એની પછીનામાં પહેલી લાઇનમાં કેટલા ચાંદલા છે, 1, 2, 3, 4 ને 5, અને બીજી લાઇનમાં પણ કેટલા ચાંદલા છે, 1, 2, 3, 4 ને 5. તો આપણે 5 વત્તા 5 હોય એવું ગોતવાનું, તો એ અહીં છે એટલે આપણે એની સાથે જોડી દઈશું. ત્યાર પછી પહેલી લાઇનમાં 3 ચાંદલા છે, બીજી લાઇનમાં 1, 2, 3 ને 4 અને છેલ્લી લાઇનમાં 3 ચાંદલા છે, તો આપણે આની સાથે એને જોડશું. ત્યાર પછી પહેલી લાઇનમાં 1, બીજી લાઇનમાં 2, ત્રીજી લાઇનમાં 3 અને ચોથી લાઇનમાં 4 ચાંદલા છે, તો એ આપણે અહીં જોડીશું. ત્યાર પછી છેલ્લું છે, પહેલી લાઇનમાં કેટલા ચાંદલા છે, 3 ચાંદલા છે, બીજી લાઇનમાં પણ 1, 2 ને 3 ચાંદલા છે, ત્રીજી લાઇનમાં પણ 3 ચાંદલા છે અને છેલ્લી લાઇનમાં 1 ચાંદલો છે, એટલે આપણે એને આની સાથે જોડી દઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીં તમને કૌંસ નહીં દેખાય કારણ કે પેજ આવી રીતના અંદર છે, એટલે આપણે અહીં કૌંસ નહીં દેખાય એટલે એમનામ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 10, 10 ના 5 જૂથ એટલે ખાલી જગ્યા થાય, તો આમાં આપણે ઘડિયાળની રીતે સમજીશું. 10, 10 ના 5 જૂથ એટલે 10 5 કેટલા થાય, 50, તો આપણે અહીં લખીશું 5 ની મીંડે 50. 70 એટલે 10, 10 ના ખાલી જગ્યા જૂથ થાય, તો હવે 70 એટલે 10, 10 ખાલી જગ્યા 70, આપણે ઘડિયો શીખાતા લખવો તો એમાં આપણે સમજાતા, તો આપણે આવી રીતના હોય 10 ખાલી જગ્યા 70, તો અહીં કેટલા આવે, 10 7 70, એટલે અહીંયા કેટલા આવશે, 7 જૂથ. દિવાસળીના 10, 10 ના 4 બંડલ અને 1 છૂટી દિવાસળી હોય તો કુલ કેટલી દિવાસળી થાય, 10, 10 ના 4 બંડલ એટલે 10 ચોક કેટલા થાય, 40, અને 1 છૂટી દિવાસળી એટલે 40 માં 1 ઉમેરીએ એટલે 41 થાય, એટલે જવાબ કેટલો આવશે, 41. 10 6 કેટલા થાય, 60 થાય. ત્યાર પછી 22 ફૂલમાંથી 10, 10 ની 2 માળા બનાવતા ખાલી જગ્યા ફૂલ વધે. હવે 22 ફૂલમાંથી 10, 10 થી 2 માળા બનાવીએ આપણે એટલે 20 ફૂલ માળામાં વ્યા જાય, તો કુલ કેટલા ફૂલ વધે, 22 માંથી 20 જાય તો 2 ફૂલ વધે. નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. 30 ફૂલમાંથી 10, 10 ની 4 માળા મળે, તો આ વિધાન કેવું થશે, ખોટું થશે કારણ કે 30 ફૂલમાંથી 10, 10 ની 3 માળા મળે, એટલે આ વિધાન ખોટું છે. 3 વત્તા 4 વત્તા 3 = 10 થાય, તો આપણે એ ગણવાનું, 1, 2, 3 પછી કેટલા છે, 1, 2, 3 ને 4, ત્યાર પછી પાછા કેટલા છે, 1, 2 ને 3. હવે બીજા હાથે ગણીશો, 1, 2, 3 4, 5, 6, 7, 8, 9 ને 10, તો આ જવાબ કેવો છે, સાચો છે, તો અહીં ખરાની નિશાની કરશો. ત્યાર પછી 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 + 6 = 66 થાય, તો 10 ને 10 = 20, 20 ને 10 = 30, 30 ને 10 = 40, અને 40 માં 6 ઉમેરીએ તો કેટલો જવાબ આવે, 46 આવે, તો અહીં કેટલો આપેલો છે આપણને, 66, એટલે આ કેવું છે, ખોટું. 10, 10 ના 9 બંડલ એટલે 90 થાય, તો 10 નવા કેટલા થાય, 90, તો આ કેવું છે, સાચું છે. 10 ના 10 જૂથ એટલે 100, 10 દાણ કેટલા થાય, 100, એટલે આ પણ સાચું છે. થેન્ક યુ બાળકો, વિડીયો જોવા બદલ આભાર.